ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 7 યુનિટ 1 પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં 1 થી 10 ક્વેશ્ચન આપણે કરી લીધા છે. આઈડિયલના 1 થી 10 ક્વેશ્ચન કરી લીધા છે, જેમાં વૈકલ્પિક, ખરા ખોટા તથા ખાલી જગ્યા આવા ક્વેશ્ચનો આપણે જોઈ લીધા હતા, સરવાળા અને સંબંધિત, રાઈટ, સરવાળા બાદ બાકી સંબંધિત. આજે આપણે થોડા મોટા દાખલાઓ જોવા જવાના છીએ. તો ક્વેશ્ચન નંબર 11, તો આ બધા તમે દાખલાઓ જે તમારી આઈડિયલમાં જોઈ રહ્યા છો, આ બધા જ દાખલાઓ થોડા મોટા 3 થી 4 સ્ટેપના છે, અથવા 1-2 સ્ટેપના પણ છે. તો એ શીખતા પહેલા આપણે 4 ઉદાહરણ અથવા તો આપણે પ્રેક્ટિસ માટેના 4 દાખલા જોઈએ, જેથી તમને આ દાખલાઓ ઇઝી થોડા પડે. તો જોઈએ, તો અહીંયા મેં 4 ક્વેશ્ચનો પ્રેક્ટિસ માટે લખેલા છે, જે તમારા સમજવાના છે વ્યવસ્થિત રીતે. હા, તો જોઈએ. તો પ્રશ્ન 1માં તમે જોઈ રહ્યા છો -3 + 5. અહીંયા ખાસ એ ધ્યાન આપવાનું, જો આની એક રીત છે, આ છે બિલકુલ ઇઝી. આવું જ્યારે દાખલા આવશે એ રીતથી વ્યવસ્થિત રીતે કરીએ તો બિલકુલ ઇઝી છે. તો -3 + 5, તો અહીંયા કોણ કોણ છે? તો કે 1 માઇનસ છે અને 1 પ્લસ છે. તો ખાસ ધ્યાન રાખવાનું, 1 માઇનસ 1 પ્લસ હોય તો એ માઇનસ થાય, બંને સંખ્યાઓનું માઇનસ થાય. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, તો કે 5માંથી 3 બાદ કરો તો 2 વધે, કેટલા વધે? 2. પ્લસ ખાસ ધ્યાન રાખવાનું મોટાની નિશાની, તો અહીં મોટો અંક કોણ છે? 5. તો મોટાની નિશાની, તો પ્લસ 2, જેને આપણે 2 પણ લખી શકીએ, રાઈટ ને? તો આમ આનો જવાબ કેટલા આવ્યો? 2. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, તમે જોઈ રહ્યા છો અહીંયા બંને કેવા છે? તો કે માઇનસ માઇનસ. તો જ્યારે બંને માઇનસ હોય ત્યારે, તો ત્યારે શું કરવાનું? તો કે બંનેની નિશાની જ્યારે સરખી હોય ત્યારે સરવાળો કરવાનો, એનો મતલબ જે 2 અંકો છે બંનેનો સરવાળો કરવાનો રહેશે, એનો મતલબ માઇનસ માઇનસ પ્લસ. તો જોઈએ, તો કે 4 અને 2 બંનેનો સરવાળો કરો તો આપણને ખબર છે 6, અને મોટાની નિશાની, હંમેશા મોટાને આપણે માન આપતા હોઈએ છીએ ને, તો અહીંયા પણ એવું જ છે, મોટાને માન આપવાનું છે. તો મોટું કોણ છે? 4. તો એની આગળ કઈ નિશાની છે? તો કે માઇનસ. તો અહીં -6, તો આનો જવાબ આવશે -6. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, અહીંયા પણ જો 1 પ્લસ છે, અહીં કઈ નથી, એનો મતલબ અહીંયા પ્લસ છે, તો +5 - 7. ઓકે, તો આપણે આગળ જોઈ લીધું, જો 1 પ્લસ હોય 1 માઇનસ હોય તો શું આવશે? તો કે માઇનસ, બાદબાકી કરવાની. મોટામાંથી નાનાની બાદબાકી કરો તો 7માંથી 5ની બાદબાકી કરતા મને કેટલો જવાબ મળે છે? તો કે 2. 2 મળ્યા. તો આ 2માં હવે મોટું કોણ છે? તો કે 7. 7ની આગળ કોણ છે? તો કે કઈ નિશાની છે? તો કે માઇનસ. તો આનો આપણો જવાબ આવ્યો -2. આમ પણ આપણને ખબર પડી જાય 7 મોટા છે અને એ પણ માઇનસ છે, તો આપણો જવાબ -2 આવે, મોટાની નિશાની હોવાથી -2. ત્યારબાદ અહીંયા ક્વેશ્ચન નંબર 4, બંને પ્લસ છે, બંનેની નિશાની કેવી છે? પ્લસ છે. તો પ્લસ પ્લસ પ્લસ, જેમ બંનેની નિશાની સરખી હોય, જેમ કે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, તો અહીંયા તમે આપણે શું કરવાનું રહેશે? તો કે બંનેનો સરવાળો, તો બંનેનો સરવાળો કરતા 11 આવ્યા. મોટાની નિશાની, તો મોટાની આગળ નિશાની કઈ છે? તો 6ની આગળ પ્લસ છે, તો પ્લસ લખીએ કે ના લખીએ કંઈ વધારે પ્રોબ્લેમ પડે નહીં. આમ આપણો જવાબ આવશે +11. તો ચારે દાખલાઓ સિમ્પલ એ રીતે તમે સમજી જશો, તો અહીંયા આપણે આઈડિયલના દાખલા હવે જોઈએ, જેથી એની જેવા દાખલાઓ છે. ઓકે, તો જોઈએ. તો સૌ પ્રથમ -11 + 5 તમે જોઈ રહ્યા છો, તો 1 માઇનસ ને 1 પ્લસ, તો શું કરવાનું? તો કે બાદબાકી, મોટામાંથી નાનાની બાદબાકી. તો કરો તો કે 11 માંથી 5 જાય તો કેટલા વધે? 6, રાઈટ. મોટું કોણ છે? 11. તો 11 મોટા હોવાથી એની નિશાની કઈ છે? તો કે માઇનસ. તો -6 શું આવ્યો આપણો જવાબ? હવે અહીંયા એક સ્ટેપ આપણે વધારીએ જેથી આપણને ક્લિયર થઈ જશે. જો એક સ્ટેપ વધારવું કેમ? તો કે અહીંયા માઇનસ માઇનસ છે, એને આપણે હમણાં પ્લસમાં ફેરી દઈએ. જોઈએ, એક સ્ટેપ વધારતા 9, આ કેવા થઈ જશે? તો કે પ્લસ માઇનસ અહીંયા છે -6, પછી આ માઇનસ માઇનસ પ્લસ 3, જે આપણે આગળ ધોરણ 6માં પણ ભણી ગયા છીએ, રાઈટ ને?
આ રીતના કરવાનું. ઓકે, હવે તો તમે આપણે એક સીધી હરોળમાં આવી ગયું એટલે આપણને ખ્યાલ આવી જશે. તો નવ માંથી છ કાઢો તો કેટલા થઈ ગયા? તો કે ત્રણ. મોટાની નિશાની, મોટો કોણ છે? નવ. તો એ પ્લસ આ પ્લસ આ બે નો આપણે વહીવટ કર્યો, હવે આ ત્રણ છે, રાઈટ? તો એ ત્રણ ના ત્રણ બેટા. કેમ જો આપણે બબે શબ્દ અંકનો જ આપણે પેલા એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કામ કરાય, જેથી કરીને આપણી આન્સર ખોટો પડે નહીં. હવે ત્રણ ને ત્રણ છ બંને પ્લસ હોવાથી બંનેનો સરવાળો અને મોટાની નિશાની, તો પ્લસ છ. આપણો જવાબ આવ્યો પ્લસ છ. ત્યારબાદ આગળ અહીંયા માઇનસ બોતેર માઇનસ પંચાવન તમે જોઈ રહ્યા છો, તો બંને કેવા છે? માઇનસ માઇનસ. તો બંનેનો સરવાળો, તો સરવાળો આપણને આવડે છે, બે ને પાંચ સાત, સાત ને પાંચ બાર, એકસો ને સત્યાવીસ. મોટું કોણ છે? તો કે બોતેર. બોતેર મોટું હોવાથી આપણે આગળ એને કેવા છે? તો કે માઇનસ. તો માઇનસ મૂકશું ને. ઓકે, તો આપણો જવાબ કેટલો આવ્યો? માઇનસ એકસો ને સત્યાવીસ. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાર. સૌપ્રથમ આપણે અહીંયા માઇનસ કાઉસમાં હોવાથી એને બાર કાઢીશું. બાર કાઢીએ તો કેવા થઈ જશે? તો કે પ્લસ આઠ. આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ ઓગણીસ. હવે તો આપણને બિલકુલ ઇઝી છે બંનેનો સરવાળો. તો ઓગણીસ ને આઠ સત્યાવીસ. કેટલા થઈ ગયા? સત્યાવીસ, રાઈટ? તો આમ સત્યાવીસ આપણો જવાબ. અહીંયા એક સ્ટેપ વધારી અને આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આ થઈ જશે માઇનસ પંચાણું માઇનસ છત્રીસ. ફરી એકવાર ક્વેશ્ચન ત્રણ પ્રમાણે, તો બંનેનો શું થશે? તો કે સરવાળો. કેમ? બંનેની નિશાની સરખી હોવાથી સરવાળો. તો કે પાંચ અને છ અગિયાર, વધી પડી એક. એક ને નવ દસ, દસ ને ત્રણ તેર, એકસો ને એકત્રીસ. મોટાની નિશાની, મોટાને માન. તો આ થઈ ગયું માઇનસ એકસો એકત્રીસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર છ, એક સ્ટેપ વધારી અને આપણે આનું સોલ્યુશન કરીએ તો આ માઇનસ એકસો બત્રીસ માઇનસ માઇનસ પ્લસ એકસો ને છપ્પન. અહીંયા શું છે? એક માઇનસ છે ને એક પ્લસ છે, તો શું થશે? બાદ બાકી, રાઈટ ને? તો જોઈએ, મોટામાંથી નાનાને બાદ કરીએ તો છ માંથી બે જાય ચાર, પાંચ માંથી ત્રણ જાય તો કે બે, એક માંથી એક જાય તો ઝીરો, નથી લખતા, રાઈટ? તો આમ આપણો જવાબ આવ્યો ચોવીસ. મોટું કોણ છે? એકસો ને છપ્પન. તો અહીંયા આવશે પ્લસ. પ્લસ લખીએ કે ના લખીએ, આમ આપણો જવાબ ચોવીસ, રાઈટ? તો આમ અત્યારે દાખલાઓ વ્યવસ્થિત રીતે તમારે ગણી લેવા અને આ રીતના ગણતરી કરવી સ્ટેપ બાય સ્ટેપ. ક્વેશ્ચન નંબર બાર જોઈએ. ક્વેશ્ચન નંબર બારમાં પ્રશ્ન એક, તો નીચે ક્વેશ્ચન નંબર બાર જોઈએ તો એમાં નીચે આપેલી એ અને બીની કિંમત, આપણને એ અને બીની કિંમતો આપેલી છે, એ માટે આપણે અહીંયા એક સમીકરણ આપેલું છે જેમાં એ માઇનસ માઇનસ બી બરાબર એ પ્લસ બી, જેમ હમણાં આપણે ઉપયોગ કરતા હતા ને અહીંયા એ માઇનસ માઇનસ હતો માઇનસ માઇનસ પ્લસ. તો આ સમીકરણ સાચું છે બધા માટે એ સાબિત કરો. તો જોઈએ, તો અહીંયા પહેલાં શું કરશું? તો કે આ ડાબી બાજુ છે, તો કે ડાબી બાજુ લખતું, ડાબી બાજુ શું? એ માઇનસ માઇનસ બી. હવે એની કિંમત આપેલી કેટલી આપેલી છે? એકત્રીસ. કેટલી આપેલી? એકત્રીસ. માઇનસ માઇનસ ઓગણત્રીસ, રાઈટ ને? તો મેં કિંમતો મૂકી, મેં શું કર્યું? કિંમતો મૂકી. હવે કિંમતો મૂકી દીધી, હવે એનું સોલ્યુશન કરીએ. એકત્રીસ પ્લસ ઓગણત્રીસ, નવ ને એક દસ, વધી એવી એક, ત્રણ ને બે પાંચ, પાંચ ને એક છ. આમ આપણો જવાબ આવ્યો સાઈન. આ તો કયો આવ્યો? તો કે ડાબી બાજુ, રાઈટ? ડાબી બાજુ. હવે લખો જમણી બાજુ. જમણી બાજુ લખતા તો શું થશે? તો એ પ્લસ બી, એનો મતલબ એકત્રીસ પ્લસ ઓગણત્રીસ બરાબર, આનો સરવાળો કરીએ તો કેટલા થઈ જશે? સાઈન. જો તો બંને બાજુ ડાબી અને જમણી બંને બાજુ સરખી છે, હા. આમ આપણું સમીકરણ ડાબા બરાબર જબા એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ચકાસતા બંને સરખું મળે છે. તો આ રીતના તમારે તમારી આઈડિયલમાં ગણતરી કરવાની રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર બે, ડાબી બાજુ લખીએ સમીકરણ એ માઇનસ માઇનસ બી. તો એની કિંમત મૂકીએ તો માઇનસ દસ
माइनस माइनस दस, राइट। मैं एनी अने बीनी किंमत मुकेली छे, अहीं आवशे माइनस दस माइनस माइनस प्लस दस, आ थई गया माइनस ने प्लस, बाद बाकी करता जीरो। हवे आवशे जमणी बाजु, तो शू छे जमणी बाजु, ए प्लस बी, राइट। ए प्लस बी, ए प्लस बी लेता तो तमे किंमत मूको तो के माइनस दस प्लस दस, राइट। माइनस दस अने प्लस दस किंमत मूकी तो शू थई जशे आ बन्नेनो सर बाद बाकी थई जशे, दस माथी दस जाय तो के जीरो। जो जरा तो के डाबी बाजु बराबर जमणी बाजु, आम आपणे आ समीकरण ચકાસતા બંને જવાબ સરખા મળે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણ, ક્વેશ્ચન નંબર ત્રણ માં ડાબી બાજુ લખીએ તો ડાબી બાજુ લખીએ તો કે એ માઇનસ માઇનસ બી, ઓકે, તો એની કિંમત મૂકતા પચીસ માઇનસ માઇનસ સાત, આ થઈ જશે પચીસ પ્લસ સાત, પચીસ પ્લસ સાત કેટલા થઈ જશે તો કે બત્રીસ, ઓકે। હવે જમણી બાજુ, જમણી બાજુ શું છે તો કે એ પ્લસ બી, એની કિંમત મૂકો તો કે પચીસ પ્લસ સાત, એ બીની કિંમત મૂકતા બંનેનો સરવાળો બત્રીસ। આમ બન ત્રણેયમાં તમે જોયું આપણે ત્રણેય ક્વેશ્ચનો જોઈ લીધા, શકાસતા આપણને બધું ડાબા બરાબર જવાબ મળે છે। આમ આપણું જે આ સમીકરણ છે એ સાચું છે જે આપણને ચકાસવાનું કીધું હતું, ઓકે। તો તમારે આ રીતના આઈડિયલમાં લખવું, ત્યારબાદ તથા આને અનુરૂપ દાખલાઓ આપણી પુસ્તકમાં પણ આપેલા છે જે તમારે જોવાના રહેશે, ઓકે। તો થેન્ક યુ।